માનવી અંતાંગમાં મળી જાય આ ભામો, એ સુમના હાથમાં આવે જો સંપત્તિ, ઈ કરે નહીં ઉજળો કદી કામો. લાખ નિંબોળીએ લીમડો નમે નહીં, ઈ તો ઉલડવા મળી જાય આ ભામો. એ આંબો ફળ આવતા અધિક સુહાવતા, ધરા પર જળું મેં તરતામો. ધર્મ માટે આજે આપણે રૂપિયા રૂપિયા જ દેવા પડે છે. મંદિર હોય, કથા હોય, આવા કાર્યક્રમમાં આવી રીતે આપતા હો, આપણે આપીએ એટલું જ નહીં, સારી રીતે સાંભળી લઈને બે બે કલાક ડાયરો, બે ત્રણ કલાક જે હોય એ પણ. આ યજ્ઞમાં એક આહુતિ, આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી, આ એક સનાતન પરંપરાનો યજ્ઞ ચાલે છે અહીંયા, ભાગવત જ્ઞાન યજ્ઞ. અને એમાં તમે બધા આહુતિ દેવા, સારી રીતે સાંભળી જાઓ, એ પણ યજ્ઞમાં આહુતિ છે. એક વખત હતો મને થોડી વચ્ચે ઝાંખી કરાવવાનું મન થાય છે, એટલા માટે કે જેના માટે આપણે મળ્યા. આજે સનાતન ઉપર આપણે ન બોલવાનું કેટલા બોલે છે, ન કરવાનું કરે છે, આપણને બહુ વાર લાગી જાય જો સમજશું નહીં તો. જ્ઞાતિ જાતિના ઓલા કરતા રહીશું આપણે. આખે આખી રામાયણ આપણા બાળકોને આપણે ભાગવત રામાયણની વાતો તમે નહીં કરો તો ઓલરેડી આખે આખી રામાયણને આખે આખું મહાભારત હિન્દીમાં અપલોડ થઈ ગયું છે યુટ્યુબમાં. અને કેવું ભયંકર, કૃષ્ણને ગાળું દે એવું, રામને ગાળું દે, સીતાજીને ન કહેવાના વેણ કીએ, કોઈને જોવું જોવું હોય આ જોયા જેવું છે નહીં. એને શરત મારીને વ્યૂ વધારવાય આ સારી વાત નહીં, આ તો કોઈને એવું લાગતું હોય તો હું બતાવીશ એમ. એટલે એ નહીં થાય આપણા બાળકો સુધી. કેટલા આપણા શાસ્ત્રોમાં છેડછાડ કરવામાં આવી છે, ન કરવા. ભગવાન રામ જેવા રામને એવો ચિત્ર્યો છે, હું તમને કહું આમ ખબર ન હોય તો. એક શંભુક વધનું આખો એક પ્રસંગ આવે રામાયણમાં, હા, ત્યાં નવી રામાયણ તૈયાર કરેલી રામાયણમાં, ડુપ્લિકેટ રામાયણમાં. પણ હવે કઈ ડુપ્લિકેટ, તો આપણે સાસું સમજાવી તો લોકોને ખબર પડે ને આપણા બાળકોને. શંભુકવધ આવે, એમાં શું આવે છે, હું જાહેરમાં કહું છું, એમાં શું આવે છે કે શંભુક નામનો એક માણસ, અને એ શુદ્ર હતો, શુદ્ર, અને એ તપ કરવા બેઠો અને દેવો મૂંજાણા. અને પછી ભગવાન રામને ખબર પડી, એટલે રામને એમ કીધું કે બ્રાહ્મણો છે એ મરવા માંડ્યા, બ્રાહ્મણોના બાળકો બીમાર પડવા માંડ્યા. સાંભળજો ષડયંત્ર કેવા લે છે એ કહું છું, આ બધાને લાગુ પડે, એક બ્રાહ્મણને નહીં સનાતનને જે માનતા હોય ને. બ્રાહ્મણો બીમાર પડવા માંડ્યા, જોયું શું થયું તો કે એક શુદ્ર તપ કરે છે, તપસ્યા કરવા બેઠો છે. ભગવાન રામ ન્યા ગયા તરવાર લઈને, આવી રામાયણ ઉત્તેર કરી, તમે વિચાર કરો. ભગવાન રામ ન્યા તરવાર લઈને ગયા અને પછી હું જઈને પૂછું કેવો છો, કે શુદ્ર છું. એટલે એની ભાષામાં નીચી જાતિ, એમ હું નથી કહેતો, એની ભાષામાં એને નીચી જાતિ બતાવી, એમ કે નીચી જાતિનો છો, શુદ્ર. શુદ્ર છો કે હા, અને શું કરે, તપ કરું છું. સીધી ભગવાન રામે તરવાર મ્યાનમાંથી બહાર કાઢીને શંભુકનું માથું ઉડાડી નાખ્યું. આવી રામાયણ ફરે છે, માથું કાપી નાખ્યું. શું કામે, કે તપ ને તપસ્યા ને ભજન એ તો ઊંચની ઊંચ જાતિઓ એ જ કરી શકે, તો હું કેવી રીતે કરી શકે. આવી આવી શંભુક વધનો એક એવડો બધો પ્રસંગ એમાં નાખી, એવા તો કેટલાય. એટલે જે ભગવાન રામ એક ભીલ સબરી બેઠી હોય વગડાની માલિકોર જંગલમાં, એના ડોસી વ્રત ડોસીના દાંતેથી મોઢું મારેલા બોર હોય, એ મારો બાપ રામ ખાવા જાય ને, અહીંયા શંભુકને કોઈ દી તરવારથી માથું કાપે પણ આવું ઘોઘાઓ કરે છે. આપણા શાસ્ત્રોમાં કેટલું આવું નાખી દીધું છે. જો સાચું તમે નહીં પુગાડો તો આપણા બાપ દાદા, નકર તમે એવું માની લ્યો, તમે એટલે હું જાહેરમાં સાહિત્યની ભાષામાં, તમે એટલે તમને બધા બેઠા એને નથી કહેતો, સમજવું જેને સમજવું એને બધાય ને, એમાં હું આવું. આપણે એવું માનતા હોય કે એકચ્યુઅલી એ બધું હતું, તો કાં એવું માનવું પડે કે આપણા બાપ દાદા બુદ્ધિ વગરના ગામો ગામ પાળિયા ઉભા ને ક્યાંક મરી ગયા, સર્વસ્વ ધર્મ માટે આપે, તો એ તો કેવી રીતે માનો, તો માણસના પેટના જ ન કહેવાય ને, જો એ માની લે તો આપણે શું પછી પીધું તુર્યું, રાક્ષસ જે કયો એ. પણ એ એટલી ધર્મની ખેવના હતી, નાની નાની વસ્તુમાં જોતા હતા, નાની નાની વસ તુમાં તમે જુઓ ધ્યાન રાખતા હતા કે આ કરાય આ ન કરાય. તો એ આપણે મંદિરે જતા હતા, આપણે કાયમી જતા, આપણા બાપ દાદાઓ હતા, એ સાંજ પડે એટલે જાય, જે પાંચ્યું દહીયું આરતી નાખે, તે દીનું દહીયું એટલે 1,800 દહીયું નાખે, બરોબર, કાયમાં. હવે આપણાથી એ ન થાય, હવે આવા ધર્મના કાર્ય થતા હોય ત્યાં થોડાક આપી દે, 305 દિવસ આરતી નોંધાઈ જાય. હહુના ધંધામાં હોય ક્યાંથી, પણ ક્યાંક ક્યાંક એવું થતું હોય ત્યાં દેતા જાય ક્યારેક ભગવાન. અને જે હું તો સાલું ગાડીએ હો, તમે આંખ બંધ કરીને ભગવાનને ઘડી યાદ કરી લઈએ, આપણે ક્યાંય બેઠા હોય, નાઈ ધોઈને હોટલમાં હોય, ત્યાં રૂમમાં, પણ એ જરૂરી છે જીવનમાં. તો વાત મારે ખાલી એટલી જ કહેવાની છે
કે ડુપ્લિકેટ બધું તૈયાર થઈ ગયું છે, આપણે સાચું નહીં સમજાવી ભાગવત સાચી રામાયણ. તો અનેક સીતાજી વિશે ન બોલવાનું બોલે, રામ વિશે, કૃષ્ણ વિશે, પરશુરામ વિશે, બધા વિશે બોલે છે. તો મારું કહેવાનું એ છે કે ધર્મ માટે અત્યારે પૈસા જ દેવા પડે. પણ એક વખત હતો સાહેબ, વાત આવી વચ્ચે એટલે કહી દઉં છું, શિવાજીનો દીકરો સંભાજી રાજે, આપણે શિવાજીના આલડા ગાઈ શિવાજીનું બહુ નામ સાંભળ્યું, પણ સંભાજી રાજેની બહુ ઓછાને ખબર છે. ઔરંગઝેબની એવડી મોટી દરિયા જેવી ફોજ, પણ ગોરીલા યુદ્ધ કરી કરીને ઔરંગઝેબની હું હરામ કરી દીધી. અરે કવિ કલશ હતો, કવિઓની પણ બહુ મોટી જવાબદારી હોય છે, કલાકારોની જવાબદારી, ગમે એવા ગીતનો ગાઈ નાખાય. હું તો કાયમ કહું છું, આપણને આટલી પબ્લિક ચાહતી હોય, આટલા યુવા ધન, વડીલો, મુરબીઓ, માતાઓ, બેનું દીકરીઓ પગે લાગવા દોડે ને, તો મને એમ થાય બહુ મોટી જવાબદારી છે. હો હા, ડગલે ને ડગલે વિચારવું પડે, જાગ્યા ન્યાથી એક જ વિચાર આવે, ક્યાંક અવળું ન ડબલું દેવાય જાય, અવળું ડગલું ન દેવાય જાય, જાગ્રતતા આવવી જોઈએ, એને જ માણસ કહેવાય. હા, એ હકીકત વાત છે. એટલે નબળા ગીતે ન ગાઈ નાખાય, નબળી વાતે પણ ન કરી નાખાય, બોલના શબ્દ શબ્દ ધ્યાન રાખવી પડે, નકર અહીં શબ્દ દોષ આનો દોષ લાગે એટલે પેઢીઓ નાશ થઈ જાય. એટલા માટે વાત કરું છું, બહુ મોટી જવાબદારી. કવિ કલશ હતો, કવિ કલશ સંભાજી રાજેની હારે, અને વીર રસના એવા ગીતો બોલે, અને સંભાજી રાજે ધમરોળી નાખે, ગોરીલા યુદ્ધ જેને છાપાવાર યુદ્ધ કહેવાય, સેનાને ધમરોળી નાખે, હાકા પાહા બોલાવી દે, અને જેવા કવિ કલશ ગીતો બોલે વીર રસના, થોડી મારે અહીંથી યાદી કરવી હોય તો શિવાજીનો દીકરો સંભાજી કેમ લડે છે કવિ કલશ કે, ગાઢા હુગળ હટીલા જોત પહેરડી નિશાન રાજે ડાક ચંદી દૂધ હોય. ઔરંગઝેબ એક જ કારહો કરે છે, કાને ગમે એમ કરીને પકડો, ગમે એમ કરીને મારો, પણ જે સેના મોકલે એને ભૂંડાઈ ની મારે, અડધા ભાગી જાય, અડધા કપાઈ જાય, ગોરીલા યુદ્ધ કરે, અને એમાં બન્યું એવું કે પોતાનો ફૂટ્યો. મહાન માણસ દુનિયામાં મિત્રો લખી લેજો, કોઈ પણ હોય ને તમારા કુટુંબમાં પરિવારમાં મહાન કોઈ જગ્યાએ, એ હારે ક્યારે, પોતાનો ખૂટે ત્યારે જ હારે, બાકી સામેવાળાની કોઈની તાકાત જ નથી કે એને હરવી હગે. આ હાવ હકીકત છે. રાજકોટવાળાની પતંગ રાજકોટવાળા જ કાપી હગે, અમદાવાદવાળા કોઈ દી કાપી જ ન હગે. આ સીધી વાત છે સાહેબ. હા, એ તો હકીકત વાત છે કે નહીં? એટલે પોતાના જ્યારે ખૂટે સંભાજી રાજેને, એનો જ માણસ ખૂટ્યો. અને રાતમાં હુતા હતા એક બંગલે, ક્યાંક જંગલમાં હુતા હતા એક જગ્યાએ, ત્યાંથી પકડાઈ ગયા ઔરંગઝેબની સેના ચારે બાજુ, એને ખબર જ નહોતી કાંઈ આવી હગી, એવી સુપી રીતે રહેતા હતા, પણ ખૂટી ગયો પોતાનો, પકડાઈ ગયા બે જીવતા, સંભાજી રાજે શિવાજીનો દીકરો અને કવિ કલશ, હાંકળું બાંધ્યું બેયને. સાંભળી જો આ વાત, ભાગવતના ખોળામાં રાજકોટવાસીઓ યાદ રાખજો, જે તમે જો તમે ધર્મને માનતા હો તો, અને બધા માનતા જો, આપણે ભગવાન છે એવું સ્વીકારતા હોય તો, અને સ્વીકારવું જ પડે, અંધશ્રદ્ધા બિલકુલ ન હોય જોઈએ. દાદા આપણે વાત થતી હમણાં, પણ શ્રદ્ધા વગર કોઈ દી જીવાય નહીં, ગાંડા થઈ જાય, બુદ્ધિ મગજ જે મૂકી દે છે ને, એ નાસ્તિક બને એના જ મગજ મુકાઈ જાય છે. કોઈ કુદરતી ટેક જે કોઈ વાંધો પડે એ વસ્તુ જુદી છે, પણ કાયદેસર બહુ બુદ્ધિશાળી હોય ને મગજ મુકાઈ જાય છે, માનવું કે એ કવરેજ બહાર ગયું, ઓલાના કવરેજ બહાર ગયું. એનું એક કવરેજ છે દ્વારકાવાળાનું, આજ પણ છે, અનુભૂતિ થાય. તમે જાઓ તો દ્વારકા જાઓ તમે, અને દ્વારકાધીશના મંદિરની સામે ઉભા રહ્યો, બે હાથ જોડો, અને હે દ્વારકાધીશ એમ ધજા હામુ જોવો, ને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો અમારો દ્વારકા વાળો ન કહેવાય, ભલા માણસ. હા હા, આજ પણ આવે. એટલે તમને કહું છું કે એ પકડાઈ ગયા બે, હાંકણું બાંધ્યું ભાઈ, અને તંબુ આવી રીતે તાણેલા હતા ઔરંગઝેબના, ત્યાં લઈ આવ્યા, તંબુમાં બેસો તો સિંહાસન ઉપર ઔરંગઝેબ. વાત શું જોતો તો ખબર, ઔરંગઝેબ કે, કારણ કે ઔરંગઝેબની સામે કોઈ પણ ને પકડીને લઈ આવે ને આપણા હિન્દુને,
તો ઈ બધી ઘટના ન બનવાની બની જાય. બીજું મારે અહીંથી નથી કેવું, પણ ઈ હામો આવતો હોય ત્યાં જ ન થવાનું હોય બધું થઈ જાય, એટલો ડર સમજ્યા ને, ટાંટિયા ધ્રુજવા માંડે. કારણ કે ઈ હાલ એવા કરતો, પરબાર મારી ન નાખતો, બહુ ભૂંડાયું કરતો, નખ કાઢી લઈને ચામડા ઉતારે, બહુ ન કરવાનો. એટલે પકડાઈને હામો આવે ને, ઈ સીધો પૂર ઔરંગઝેબ ને ભાળે ને આમા મામા મામા ધરતીમાં જ પગ ન રહે, બધું પૂરું થઈ જાય. એવી ઘટના બનતી ઔરંગઝેબ હામો જે કેદી લઈ આવે. એમાં શિવાજીનો દીકરો કવિ કલશ બે આવ્યા, હાંકળું બાંધ્યું છે અને આમ જોતો હતો ઔરંગઝેબ, હમણાં આવશે ને મારે જોવો છે સંભાજી, મારા હામાં ટાંટી આમા મામા થતા હોય ને ઈ મારે જોવું છે, એવી એને આશા હતી. અભી વો આયેગા ઓર કી ઉસકી ટાંગે જો ધ્રુજેગા વો દેખના ચાહતા હું બે, અને આવ્યો. પણ આમ કરીને આમથી આવીને આમ વળ્યો, હામો હાલતો થયો, હાંકળું બાંધી થયું, પણ ઠાણાણાના 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 હાંકળું બોલતી આવે અને ડગલા દીધા, પણ પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ ઝાળ ટાટાળો આવ્યો તો ડુંગરા ડણક ગાંડા આવ્યા ડુંગરા તો આવ્યા પટીરા માથે નાખ્યા કિનારા ગતા ભરના બડક મોહરી નટાળો મતી તો વાળો કોપ વાળો ડાળે નસા મોટ ડાળો કરતો ઉકાર માથે પર ડીગરાળ કાળ ભંડો જાણે કાળ ચૂકે નહીં એક થાપે આવ્યો શિકાર ધરાણો રસના ધરે ફૂલથી ના ભરે પાછો નાખણો હોય તો કદી ખાઈ ના ખાજ છત્રી મેંદરો બાંધી કરે ના શિકાર કદી હટકો ફેફરા ફાડે કે હરી અવાજ આદરા નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પણ હારી કોદ નકર ઔરંગઝેબ આમ કોઈ જોઈ જ ન હતો, ધ્રુજ તો આમ આમ કરી જાય અને આંખમાં આંખ નાખી આમ આવીને ઉભર સેજ મૂછ મરકી ને આમ કર્યું, આમ એ આમ કર્યું ને ઔરંગઝેબ સિંહાસન માં હામો નમો થાય, ઉસકો બોલો મેં કોણ હું, વો ડરતે ક્યું નહીં હૈ મુઝસે ધ્રુજતે ક્યું નહીં હૈ, મેં ઔરંગઝેબ હું, ઉસકી ક્યા હાલત કરુંગા ઉસકો પતા હૈ, મેં ઉસકા ટુકડા કરુંગા, ઉસકો બતાઓ મેં કોણ હું. બતા કે જા અપના આપકો જબ જાનતે હૈ વો પહેચાનતે હૈ તો તો ધ્રુજતે ક્યું નહીં હૈ, ડરતે ક્યું નહીં હૈ. અને તઈ આમ કરીને કીધું ઔરંગઝેબે, ગાય ઔરંગઝેબ તું ઔરંગઝેબ તું નહીં, તારો બાપ શાહજહાં નહીં, તારો બાપ શાહજહાં નહીં, અરે એનો બાપ સલીમ નહીં, એનો બાપ અકબર, એનો બાપ હુમાયુ ને એનો બાપ બાબર આવે ને તોય નો ધ્રુજુ ભલા માણસ, હું શિવાજી નો દીકરો છું, ભલા માણસ હું શિવાજી નો દીકરો છું, મને ફેર ન પડે. સંભાજીએ કીધું અને ઊભો થઈ ગયો સિંહાસન માંથી, પહેલી વાર કોઈનો બાપ થી બીવે નહીં ઊભો થાય જ નહીં, એને ઊભું થવા માટે આખી કચેરી પેલા ઊભી થઈને માન આપે પછી પોતે ઊભો થાય, આ એમને ઊભો થઈ ગયો કચેરી વિચારમાં પડી ગઈ, અમારો તો વારો આવે ઊભું થવાનો, તમે માન હું કામ આપો છો આને. અને વાતાવરણ સ્તબ્ધ નવસરે મેદની સ્તબ્ધ, અને નાકમાંથી ધુવાડા નીકળવા મીડ્યા, એટલો ક્રોધી હતો, એટલું એને વહીમું બહુ લાગ્યું કે આ જે મારે જોવું તો આ ડરે એ તો થયું નહીં. અને એ વખતે બે જાઓ ઘડીક બે જાઓ હાવ બે જાઓ, મારે બધું આ બધું સાચું ઘી હોય અફેળ જાય અમને ન પોહાય, કઈ કહેવાનું છે વા બે જાવ બે મારા બાપ તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમારે થઈ ન રહ્યો, તમે મારું નગદ નાણું છો. આમાં શું છે, અમારે ભુવાને અવતાર જેવું હોય, ભુવાને અવતાર આવે તો પૂછો કોણ, તો કે હું મહાકાળી ચામુંડા જે હોય, અવતાર વયો જાય તો પૂછો કોણ, તો કે હું હરખો, એટલી જ વાર લાગે એમ અમારા અવતાર હોય આ બધું. કારણ કે મેં કીધું એમાં અહીંયા કઈ રાખેલું તો હોય નહીં, આમ ખોપડી તો હોય નહીં, ખોપડી માંથી બોલવાનું હોય, એટલે તમારા મસ્તક અમારા પુસ્તક એમ. એટલે બહુ ઔરંગઝેબ ને બહુ વહીમું લાગ્યું, ઔરંગઝેબ ને વહીમું તો લાગ્યું, અને પછી કીધું હુકમ કર્યો ઉસકો બતાવો મેં ક્યાં કરી શકતા હું. અને કવિ કલશ મિત્રો, આ આપણે જે હટાણે મંદિરે તમે જાઓ ને, તમે પગે લાગો ને, તમારા બાપ દાદાનો ઈષ્ટદેવ છે એને પૂજા કરો ને, તમે ભાગવત સાંભળો ને, તમે રામાયણ તમે માતાજી કુળદેવી માનો છો ને, એના ઉપરથી ધજાઉં ફરકે છે ને, એની પાછળ શું શું થયું છે ત્યારે હજી ફરકે છે, એટલે આ વાત કરું છું. આમ કવિ કલશને કટાર રાખ્યા, આમ કવિ કલશ હારવાય રહેતો સંભાજીની પાસે ઊભો તો આમ બે પાસે પાસે અહીંયા કટાર રાખી અહીંયા, અને પછી શું કીધું, કટાર કેવી હતી ખબર, આવી રીતે ઊભી રાખી આવે આવી રીતે, અને ઈ કટારની માથે રૂની આમ પૂળી કરી, પૂણી રૂની વાઈટ, અને ઈ કટાર ઉપર આમ રાખે અને આજે ફૂંક મારે ને આમ ગોથું મારે ને રૂની પૂણી તા બે કટકા થઈ જાય, આવી ધાર હતી કટારની. એ આમ રાખી અહીંયા ઔરંગઝેબ
કવિ કળશ ને રાખી આમ. પછી કીધું ઔરંગઝેબે હામાં બેઠા બેઠા હામાં ઉભા રાખીને કટાર રાખીને માણસો એવી. પછી કીધું તુમ છંદ બોલતે થે વીરરસ કે દોહા બોલતે થે ઓર ઇસકો પાણી ચડાતે થે અબ બોલીએ કેસે બોલ સકતે હો અબ દોહા બોલીએ પતા ચલે. એને એમ કે આ ધ્રુજવા મીનસી આગળ દુઆનું કહીશ તો હવે કટારાએ થોડીક આમ થોડીક દબાવીને રાખેલી એમને કઈ વાંધો ના હોય પણ આમ જોવે ને તો ઉતરી જાય સીધી. એટલે કીધું અબ સંભાજી કે સામને દેખ કે બોલીએ દોહા તો પતા ચલે તુમ અસલ હિન્દુ હો સનાતની હો એવું એને કીધું. અને કવિ કળશે ડુઓ બોલ્યો મિત્રો સાંભળજો સનાતન માટે કેવી ઘટના બની છે ત્યારે બચે નીકળ્યો રમે ધન્ય લાગી ગપતા નો લાગે કોક દીએ ઉભા મોરની. ભજન બહુ જરૂરી છે અવળી નોંધ ન લેતા પણ નકરે નકરા નીકળી પડી માવો સોળતા સોળતા ગલે ઉભા મંડળી નીકળી ઉભા રહીજો રમ ધન લાગે ગોપલ્લો ભમુ નો લાગે કીડીઓ મારી નાખી કૂદકા મારીને હાથ આઠ હા 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 એમ ન થાય એ આમ કટાર હતી. કીધું બોલીએ દોહા પતા ચલે અબ અબ ક્યુ ડર રહે હો અહીં સંભાજી ઉભો તો આ કવિ કળશ. અને કવિ કળશે મરક 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 દાંત કાઢ્યા આમ કરી અને આમ જોયો આમ કરીને જોયું તા તો ઉતરી ગઈ કટાર ફુવારો સૂટવાથી લોહી કટાર ઉતરી ગઈ આમ કરીને આમ જોયું ને એટલે. પણ હજી ફુવારો સૂટતો ગયો ને છેલ્લો દુઓ બોલ્યો એને શું કીધું એને ખબર કે યાવન રાવણ કી સફા અને બાંધ્યો શંભુ બજરંગ. હે યવન તું યવનો રૂપિયા રાવણ ની સભા છે અને મારો બજરંગ એટલે હનુમાનજી જેવા શંભુ ને તે હાંકળે બાંધ્યો છે. બાકી છૂટો મૂકતો ખબર પડે કે તારી હું દશા થાય છે ભલામણા. યાવન રાવણ કી સભા અને બાંધ્યો શંભુ બજરંગ તવ તપ તેજ નિહાર કે તખત તજો અવરંગ. હે શિવાજીના દીકરા સંભાજી રાજે તારું તપ એટલું તાકાત વાળું છે કે દીકરો ઔરંગઝેબ સિંહાસન માથેથી ઊભો થઈ ગયો માન દેવા માટે એનાથી સિંહાસન માથે બેહાણું નહીં ડરાવવા તને માંગતો હતો અને એનાથી ઊભું થવાઈ જવાનું. આટલું કીધું તાર કટાર ઉતરી ગઈ દુઓ એક બોલાણો ગળું કાપ્યું કવિ કળશને મારી નાખો. અને પછી મિત્રો સાંભળજો આને બહુ માર્યો સંભાજીને કારણ કે હાંકળે બાંધ્યો હતો ખૂબ માર્યો. છેલ્લે કીધું અમારો ધર્મ સ્વીકાર કરી લે નહીતર હવે જે તારી દિશા થાય એ તને ખબર નથી. એટલે એક જ વાત બોલતો હતો મહાદેવ હર મહાદેવ હર મહાદેવ. મિત્રો માયનામાં નો આવે મગજમાં નો બેહે ગાંડા થઈ જાય વિચારી તો વીહે વીહ આંગળીઓના નખ કાઢ્યા દહ પગની દહ હાથની વીહે વી આંગળીના નખ જીવતા ખેંચી લીધા. એને એમ કે હવે બોલ છે સ્વીકાર લે મારો ધર્મ મહાદેવ હર આહાહા. અને પછી આંગળીઓ કાપી. મિત્રો આ હાવ સત્ય ઘટના ઓથેન્ટિક વાતો છે. આ એના ઇતિહાસકારો લખે છે આપણા જ નહીં ઔરંગઝેબના લખે કે આવું આવું કર્યું હતું તો આમ નહોતું થયું. આટલી આંગળી કાપે બીજે દી આટલી કાપે આપણને ગુમડું ખાલી થયું હોય ત્યાં કોઈ કામ કરીને આમ કરે તો ત્રીજી પેઢીની નીકળે ને ભલે ને ભાઈ બંધ હોય હરખો નથી બેહતો. આ બનેલી ઘટના છે આંગળીઓ કાપે જેલમાં પૂર દે બીજે દી પાસી કે હજી થોડીક આંગળી કાપો. હાથ પગની આંગળીઓ કાપતા 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 છેલ્લે હરિયા જગાવી ધગાવી લાલ કરી અને એક આંખમાં નાખ્યો બીજે દી બીજી આંખમાં બે આંખું ફોડી. હવે અમારો ધર્મ સ્વીકારે છે મહાદેવ હર આહાહા. આથી મોટી તપસ્યા આથી મોટું ભજન કયું હોય કોક દી કલ્પના તો કરો. તહી આપણે અટાણે હમ સબ હિન્દુ હે બોલી શકી છી. અને બન્યું એવું 42 દિવસ સુધીના શરીરના ભાગ કાપ્યા હતા મિત્રો 42 દિવસ. ઓથેન્ટિક વાત કરું છું આપને 42માં દિવસે છેલ્લે ગળું કાપ્યું. ગળું કાપ્યા પહેલા સુધી મહાદેવ હર બોલ્યો અને ગળું કાપ્યું મરી ગયો ને એનું શહાદત ઓરી દીધી ને તઈ ઔરંગઝેબ એની પાસે હેઠો બેહી અહીંયા કપાળ હાથ ધોઈ અને રોયો તો અને એમ બોલ્યો તો સંભાજી કિસ મિટ્ટી સે પેદા હુઆ હૈ તું તુજે સે એક બેટે એક આદમી મેરે પાસ હો ના તો મેં પૂરી દુનિયા મેં રાજ કરતા હું સંભાજી રાજે મેં તુજે સલામ કરતા હું. ઔરંગઝેબ જેવો પાપી માણસથી બોલાઈ ગયું કે આ ક્યાંથી તું આવી આવી. જ્યારે ઘટનાઓ બની છે ને ત્યારે ભારત વર્ષની ધરતી આજ પણ અડીખમ ઊભી છે. અમ સબ ભારતીય હે સનાતની હે માં કોઈ જ્ઞાતિવાદ નથી. રાક્ષસી માયા જે હોય ને એના નામ હોય જ નહીં. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને એક થઈને ભારતને સુપર પાવર બનાવવાનો છે બધાએ એક થઈને જ રહેવાનો. પણ રાક્ષસ છે એની કોઈ જ્ઞાતિ જાતિ હોતી જ નથી. આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય મેરી પત્ની અહીંયા સેફ નહીં હે તો પાકિસ્તાન ભેળું થા ઘૂગલું અહીંયા હું ડાયટો છે.
આજના જ મી કે છાપામાં વાંચ્યું, પાકિસ્તાન વાળા એમ કીધું ભગતસિંહ છે ભગત. મને ઘણા કહેતા હોય તમે પાકિસ્તાન નો એટલું બધું કેમ બોલ્યા કરો, એવું શું પાકિસ્તાન. તો જો આજના છાપામાં છે કે પાકિસ્તાન વાળા એમ કીધું ભગતસિંહ આતંકવાદી હતો. હવે હું આપણને મગજ નું થાય, હવે એને ભૂહી નાખવાનું મન થાય કે બીજું કઈ, એ તો આપણી વર્ડ નથી. એટલે આપણા યુવાનો છૂટ મળે પાકિસ્તાન નો કોળિયો કરી જાય, એનું શું બિચારાનું આવે. હવે કાશ્મીર માંગતા તેને બદલે બટેટા માંગે હટાડે, અમને લોટ આપો ટમેટા આપો, ભૂંડાયું થઈ ગયું બિચારે. ઓલી બાજુ સાઈના દબાવતું આવે છે.